હેલો મિત્રો, જય મેલડીમાં જય હોન પછી કોતર. હું છું વસંત પાટણવાળો. તો મિત્રો, હાલ અત્યારે સવારના 7 વાગ્યા છે અને આજ રાત્રે વરસાદ વધારે પડ્યો. લગભગ 1.5 વાગ્યા જેવો વરસાદ આવ્યો હતો. તો આજે અમારા આ બાજુ પાટણ બાજુ વરસાદ સારો પડે છે, તો વાવેતર કરવાની હવે મજા આવી જશે. અને હાલ અત્યારે હું ખેતરમાં જઈ રહ્યો છું. આપણે લસકા બાજરી ઉગાડી હતી ભેંસો માટે, તો ચલો જોવા જઈએ. વિડીયોમાં બન્યા રહેજો તમે. જો મિત્રો, 7 વાગ્યા છે અને વરસાદ પડી રહ્યો જબરજસ્ત જોરદાર. જુઓ, પવન સાથે તમે જોઈ શકો છો, જોરદાર પવન સાથે વરસાદ છે. આજે અષાઢી બીજ છે. જુઓ, રાત્રે વરસાદ પડ્યો એટલે ખેતરોમાં પાણી ભરાઈ ગયું. તો હવે અમારા બાજુ 3-4 દિવસ ચેડી જે ખેતરો સુકાશે, એટલે હવે લસકા બાજરીઓ ને એવું બધું વાવવાનું ચાલુ થઈ જાય અમારા બાજુ. જુઓ મિત્રો, આ લસકા બાજરી કહેવાય, જે ભેંસો માટે ઘાસ હું કહેતો હતો ને એ આ અને કહેવાય. તમે જોઈ લો, આને લસકા બાજરી કહેવાય. ભેંસોને ખાવામાં બહુ મજા આવે. અમારા બાજુ આવી વધારે વાવેતર કરી દો તમે. આપણે મોટી થઈ જઈએ આરેલી. તમે જોઈ શકો આ લસકા બાજરી. જુઓ, ભેંસોને ખાવાની બહુ મજા આવે. યારે આપણા ખેતર નજીક આવી ગયા. આપણે હવે આપણા ખેતરમાં આવી ગયા. તો તમને હવે અમારી લસકા બાજરી બતાડું. ભેંસો માટે આપણે જે ઘાસ વાવ્યું ઉગાડ્યું છે તમને બતાવું. પાછલા કેમેરાથી જોઈ લો તમે. આપણે ભેંસો માટે જે લસકા બાજરી ઉગાડી હતી, વાવી હતી, તે જોઈ લો તમે. આવડી આવડી થઈ છે. જો આપણે પાણી મૂકી દીધું તે વિડીયો તમે જોયો છે, જોઈ લો. અને થોડું થોડું પાણી પણ ભરેલું છે. જુઓ, તો જો વધારે પાણી ભરી રહેશે આમાં તો બળી જાય, યારે આપણને નુકસાન થાય. તો એ પણ જોવું જરૂરી છે. જુઓ, પાણી થોડું થોડું ભરેલું છે. જુઓ અંદર, આ પણ એક આપણું ખેતર મિત્રો. જુઓ, આ ભેંસો માટે આપણે લઘાસ વાવીએ. અને એક આ બાજુમાં દેખાય તે પણ આપણું ખેતર છે. હજુ અમુક કોઈ આપણે ઉગાડી નથી. અમાં વરસાદ હવે રહી ગયો એટલે 2-3 દાડા છેડે જે સૂકા હોય એટલે અમે આપણે ટ્રેક્ટરથી લાવી અને અમા ભેંસો માટે કોક વાવી દઈશું. અને હજુ આપણે એકબીજા ખેતરમાં જવાનું છે. જે તમે મોરે એક વિડીયો જોયો છે, જે આપણે 1500 નુકસાન થયું આપણે તે વિડીયો, એ આપણે એ ખેતરમાં જવાનું છે ઢોળ ઉપર. તો ચલો આપણે જઈએ આવી એ ખેતરમાં. આ બધા ખેતરો ખાલી પડ્યા ને, તેમાં વરસાદ હવે આવે છે એટલે બધામાં 5 દાડા ચેડી ખેતર સુકાય એટલે એમાં બધા ખેતરોમાં ટ્રેક્ટર ફરતો છે અને ભેંસો માટે ઘાસ આવશે ને કે ખાવા માટે બાજરી આવશે. તો તેનું વાવેતર ચાલુ થઈ જશે ટૂંક જ સમયમાં. તે પણ આપણે વિડીયો બતાવીશું. જુઓ, આ બધો ખેતરો ખાલી જ છે. હાલ ભેંસો માટે અમુક જગ્યાએ જ વાવેલા હોય. જોઈ લો તમે. આપણે રોડવાળા ખેતરમાં જઈએ એટલે આગળ મંદિર આવે સધીમાનંદ વીર મહારાજનું, તો દર્શન કરી લો. ને તમારી પણ કોઈ મનોકામના હોય તો પૂરી કરી શકે છે માતાજી. તો માગવું તો માગી લેજો. જય સધીમા, જય વીર મહારાજ. તો ચલો આપણે ખેતરમાં જઈએ. આપણે ફાઇનલી ખેતરવાળા રોડ પર આવી જાય. જુઓ, સામે રોડ છે, એ સાધન જાય જોઈ લો. અને આ ખેતરમાં આપણે લસકા બાજરી ઉગાડી હતી. તમે મોરી વિડીયો જોયો છે 1500 નુકસાનવાળો, તો હજુ સુધી ઊગી નથી. તો હજુ આપણે 2-3 દિવસ વેઇટ કરીએ, પછી ફરીથી જોવા આવશું. તો ચલો આપણે જઈએ બી રોડ પર થઈને ઘેર. જો આ ખેતરમાં પાણી ભરેલું છે મિત્રો, તો આપણે આ પાણી થઈને ચાલીએ. જોઈ લો, મસ્ત લાગે ઠંડુ ઠંડુ એમ પાણી આવે વરસાદનું. જુઓ, અમારા ભાઈના કપાસ છે તો ચાહડે ચાહડે પાણી ભરાઈ ગયું. જોઈ લો તમે, જો વધારે પાણી ભરાઈ જાય તો કપાસ બળી પણ શકે છે. અને જો હાલ વરસાદ ના આવે અઠવાડિયું તો જબર ચાન્સ આવી જાય, કેમ કે મોટા મોટા થઈ જાય કપાસ. હાલ અમે બાલિશના જાણું મિત્રો,
પણ જો કોનપુર કે મારે ભાઈબંધ ના બાઇક આવી પલ્સર, તો બાઇક લઈને આવે એટલે જરા મેં વાત જોઈએ હોય દુકાન પર. વરસાદ જોવો ને જો, પણ વરસાદ તો આવક આવે તો બાલિશ નામે જોઈએ કોમ માટે. તો વિડીયો બનાવી રહેજો તમે. હેલો મિત્રો, બાઇક આવી ગયું આપણે પલ્સર. તો હવે બાઇક ના ફોન જઈએ, તો બાઇક ના જઈએ તો બતાવીએ તમારે બાઇક ના લઈને શું કામ છે. જો મિત્રો, આપણે બાલિશના જતા ડીગડી ગામે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હવે આપણે પહેલાં સામે બાઇકો પડે તો લીબડી નીચે ઊભા રહીએ. જુઓ, આ વરસાદ ચાલુ થઈ ગયો. જો મિત્રો, બાલિશના જતા વરસાદ આપવાનું ચાલુ થઈ ગયું એટલે આપણા નીચે ઊભા રહી વરસાદ વધારે આવવા. જુઓ તો આ બધા ઊભા રહ્યા બાઇકો લઈને. જુઓ વધારે પલડી રહ્યો પલડી જાય. વરસાદ વધારે ચાલુ થઈ ગયો હતો ઘોડો ઉપર કુબેર ગામમાં. મિત્રો, આપણે બાલિશના ગામમાં પહોંચી ગયા, પણ વરસાદને પલાર લીધા પણ જો વરસાદ ચાલુ થઈ ગયો હાલ. મિત્રો, આપણે બાલિશના ગામમાં પહોંચી ગયા, પણ જો વરસાદ ચાલુ થઈ ગયો ચાલુ વરસાદમાં પલાવવાની મજા આવે. જુઓ, ચાલુ વરસાદે પલળી રહ્યા અમે, જોરદાર મજા વરસાદ પલળ. પૈસા કોમ જે કોમ હતો એ આપણા પટી ગયું. જુઓ, પલળી રહ્યા અમે. શું ભાઈ કોણ કહો છો? બે જણા અમે શું અંધારી. જુઓ આ બાજુ જોરદાર અંધારી, તમને બતાડું. પેટ્રોલ થોડું ઓછું હતું તો આ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાઈ ગયું હતું. જો મિત્રો, આ બાજુ જોરદાર વધાર્યો. જો મિત્રો, આપણે બાલિશનાથી ફૂલ વરસાદમાં હેડ્યા હતા એટલે હવે આ હોટલ આવી આગળ, તો ચા પીવા ઉભા રહ્યા. આવી આપણે બાલિશના ઘેર આવી આવી અમે સંજય બે જણા પલળી રહ્યા. વરસાદનો બહુ મજા આવી પલાવવાની, જોરદાર વરસાદ પડ્યો. અને વિડીયો ગમો તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. જય માતાજી.